દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે ધોરણ છઠ્ઠાની અંદર પાંચમું કાવ્ય એટલે કે સરસ મજાનું આધુનિક સંસ્કૃત સાહિત્યમાં તેના કવિ જે છે નીચે આપેલું છે જનાર્દન હેગડે, તેના દ્વારા છે એ લખવામાં આવ્યું છે. કારણ કે સંસ્કૃતની અંદર જે કંઈ પણ બોલીને અથવા ગાઈને જે કંઈ પણ કરવામાં આવે છે જેનું તે કાયમ માટે આપણા મગજની અંદર છાપ છોડી જાય છે, એટલે કાવ્ય અને શ્લોકો જે છે એટલા સરસ હોય છે સંસ્કૃતની અંદર કે જેને વારંવાર બોલવાથી તમારું મન જે છે એકદમ પ્રફુલ્લિત થાય, એટલે મજા આવશે. એટલે આ કાવ્ય પણ છે વારંવાર બોલતું રહેવાનું. હું તમને એનું રાગ શીખવીશ અત્યારે અને પછી આપણે સમજવાનો પ્રયત્ન કરશ. એ જુદા જુદા આકાર આપેલા છે અને હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. તો પેલા આપણે એનું કંઠસ્થ કરવા માટેનો રાગ શીખવું જોઈએ, તે શીખી લેવાનો, ત્યારબાદ આપણે એના શબ્દાર્થ જોશું અને પછી તેનું ભાષાંતર જોઈશું. હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, કદલી સદૃશી શુંડા સ્તંભ સમાન પાદા, કદલી સદૃશી શુંડા સ્તંભ સમાન પાદા, સ્વરૂપાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો, સ્વરૂપાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો, ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ, ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો આહા વિચિત્રમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો આહા વિચિત્રમ, પર્વત સદસ્રે ગાત્રે સરસપ સનિભ નેત્રે, પર્વત સદસ્ર ગાત્રે સરસપ સનિભ નેત્રે, કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાદ ભીતઃ, કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાદ ભીતઃ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, કદલી સદશ્રી શુંડા સ્તંભ સમાન પાદા, સ્વરૂપાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો આહા વિચિત્રમ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, પર્વત સદસ્ત ગાત્રે સર્ષભ સનિભ નેત્રે, પર્વત સદ્રશ્રે ગાત્રે સર્ષભ સનિભ નેત્રે, કથમ અતિ બલવાન એષ અંકુશ માત્રાત ભીતઃ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. તો પેલા વેલા છે આપણે શબ્દાર્થની અંદર જેટલા લખાતા હોય છે તેને સમજતા જાય અને પછી તેનું ભાષાંતર છે એ સમજાવતો જાય, ત્યારબાદ છેલ્લે લખાવું. એટલે જયારે પણ બોર્ડ વર્ક ઉપર કામ કરું છું સાથે સાથે લખતું જવાનું રફબુક ની અંદર, કારણ કે શબ્દ જે છે કે જે મહત્વના હશે એ બધા લખાવીશ, બાકી ભાષાંતરની અંદર આવી જશે. એટલે
શરૂઆતની અંદર જે છે હસ્તી તો આપણે ઉપર જોઈ લીધું છે, હસ્તી એટલે કે હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ, તે આખું જ છે. દેવી એટલે કે દેવો. દેવોન દિવ્યા એટલે દિવ્ય અથવા અદ્ભુત. સૃષ્ટિ એટલે કે સર્જન. કદલી એટલે કે કેળ. સદૃશ એટલે કે જેવી અથવા સમાન. શુંડા એટલે કે શુંડ. સ્તંભ સમાન, સ્તંભ સમાન. એટલે કે થાંભલા જેવા. પાદા આપણે શરૂઆતના શબ્દ જોઈ લઈએ પછી પાછા ત્યાર પછી લખાવું. હસ્તી એટલે કે હાથી, દેવી એટલે કે દેવોનું, દિવ્યા એટલે કે દિવ્ય, સૃષ્ટિ એટલે કે સર્જન છે. એટલે પેલી બે લીટીને આપણે જોવા જઈએ તો હાથી હાથી હાથી, દેવોનું દિવ્ય સર્જન છે. આવી રીતે એનું ભાષાંતર થાય, હાથી હાથી હાથી, દેવોનું દિવ્ય અથવા અદ્ભુત સર્જન છે. છે માટે અહીંયા ક્રિયાપદ નથી આપેલું, પણ આપણે આગળ આપેલું છે હસ્તી એટલે છે. હાથી હાથી હાથી, દેવોનું દિવ્ય સર્જન છે. એટલે કે આ દુનિયામાં હાથી જે છે એ દેવોનું અદ્ભુત સર્જન છે, કારણ કે તેના જેવું વિશાળ શરીર અને જગતની અંદર ગણપતિની સાથે તેનું મુખ જે છે એ જોડીને જોવામાં આવે તો હાથી જે છે એ પૂજનીય પણ છે, અને હાથી ઘણા બધા છે ધાર્મિક કામોની અંદર તેનો ઉપયોગ થાય છે. એટલે હાથી જે છે એ દેવોનું અદ્ભુત, આ જગતમાં એના જેવું બીજું એક પણ પ્રાણી નથી તેવું છે. એટલા માટે અહીંયા દેવોનું દિવ્ય અદ્ભુત સર્જન છે. ત્યારબાદ બે લીટીની અંદર એ પૂછે કદલી એટલે કે કેળ. અહીં દોરેલી છે, કેળાજીની અંદર થાય છે તે કેળ, કેળનું વૃક્ષ. સદૃશ્ય એટલે કે જેવી, સમાન. કેળના જેવી તેની સુંડા એટલે કે સુંડ છે. હાથીની સુંડ કેવી છે? તો કે કેળ જેવી છે, કેળ સમાન. કેળના વૃક્ષ સમાન કેવી છે? નીચેથી જે છે એ ઝીણી અને ઉપરથી જે છે એ જાડી. એટલે આ રીતના કેળની જેવી સુંડ છે, કે હે હાથી તારી કેળ જેવી સુંડ છે. સ્તંભ સમાના, સ્તંભ સમાના એટલે કે થાંભલા જેવા. પિલર અહીંયા દોરેલો છે, એટલે કે જૂના જે ઘર હોય એની અંદર વચ્ચે જે છે ટેકા માટે થાય અને એક સુંદર મજાનો પિલર પથ્થરનો ગોળ આકારે બનાવવામાં આવે છે. એટલે સ્તંભ થાંભલા, સમાના સમાન, આડાહા એટલે કે બે પગ. હવે વાત કરીએ એ બીજા અંગોની તો એના અંગોનું વર્ણન થાય છે. હાથીની સુંઢ જે છે એ કેળ સમાન છે, એટલે કે કેળના વૃક્ષ જેવી છે. તેના પગો જે છે ત્યારે ત્યાં એ સ્તંભ સમાન એટલે કે થાંભલા જેવા જાડા છે, મજબૂત.
ત્યારબાદ જે છે શબ્દાર્થ આપણે જોઈએ, હવે એના કાન અને દાંતની વાત કરવામાં આવી છે તેના પછીની બે લીટીની અંદર. સુરપાકારો સુરપાકારો એટલે કે સુપડાના આકાર જેવા, કેના જેવા? સુપડાના આકાર જેવા. આકારના કર્ણો એટલે કે બે કાન. દંતો એના બે દાંત. ધવલો એટલે કે સફેદ. અને દીર્ઘો એટલે કે લાંબો. આ બે લીટીના શબ્દ આપણે જોઈ લઈએ ત્યારબાદ બીજી ચાર લીટી છે તેની અંદર. હવે તેના કર્ણો એટલે કે તેના સુપડા જેવા, સુપાકારો એટલે કે સુપડા જેવા આકારના તેના બે કાન છે. સુપડા જેવા એટલે કે જે સુપડું જે છે એ ઘરકામની અંદર ઉપયોગમાં દાણા ચોખા હોય કે ઘઉં હોય કે તેને ઢટકવા માટે તેનો ઉપયોગ થાય છે. એ લાકડાનું આપેલું છે, અત્યારે છે લોખંડના સ્ટીલના બધા આવે છે રસના. એટલે સુપડાના આકાર જેવા મોટા મોટા સુપડાના આકાર જેવા તેના બે કર્ણો એટલે કે કાન છે મોટા મોટા. દંતો તેના દાંત હાથીના બંને દાંતો કેવા છે? ધવલહ એટલે કે સફેદ, એકદમ સફેદ. અને દીર્ઘો એટલે કે લાંબા છે. હાથીના બે દાંત જે છે એ સફેદ અને લાંબા છે. પેલા આપણે જોયું કે તેની કેળ સમાન, કેળ જેવી સુંડ છે, તેના થાંભલા જેવા બે પગ છે, સુપડાના આકાર જેવા તેના બે કાન છે, અને સફેદ બે દાંત તેના સફેદ અને લાંબા છે, દીર્ઘ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેના પછી એનું વર્ણન કર્યું છે એને શરીરની અંદર. તો ઉદરમ ઉદરમ આપણે જોયું છે પેલા પાઠની અંદર, પેટ. પેટ ભંડાકાર કે ઘડા જેવું. ઘડાના આકારનું ઉન્નત. ઉન્નત એટલે કે ઊંચું. અને બૃહદ એટલે કે મોટું. શરીરમ એટલે તો શરીર થાય છે. અલ્પમ તુચ્છમ. અલ્પમ આપણે લખીએ, અલ્પમ એટલે કે નાનકડું. આહો અરે આહા વાહ
કેવું વિચિત્ર. એટલે કે અદભુત. હાથીનું ઉદરમ. ઉદરમ એટલે કે પેટ. ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું, તેનું પેટ ઘડાના આકાર જેવું. ઉન્નત ઊંચું, બૃહદ મોટું, તેનું શરીરમ શરીર છે. આ પેલી બે લીટી જોઈએ તો કે તેનું ઉદરમ પેટ જે છે એ ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું છે, એના જેવું છે. ઘડાનો આકાર હોય એ પ્રમાણે લાંબુ અને ગોળ, અને ઉન્નત ઊંચું અને બૃહદ એટલે કે મોટું, બંને એક સરખા જ પણ સંસ્કૃતની અંદર શબ્દ એના કહેતા છે. ઊંચું અને મોટું શરીર છે. તેમાં અલ્પમ એટલે કે નાનકડું, તુચ્છમ ખરાબ, પૂંછડું છે, પૂંછમ એટલે પૂંછડું. તેમાં તેનું નાનકડું અને તુચ્છ પૂંછડું છે. અહો, અરે, આહા, વાહ, અરે વાહ, કેવું વિચિત્રમ એટલે કે અદ્ભુત છે. કારણ કે જોવા જાય તો તેના અંગો બધા જુદા જુદા થઈ ચડી જાય છે. એટલે કઈ શું કહે છે કે તેનું પેટ જે છે ઘડાના આકારનું છે, ઊંચું અને મોટું તેનું શરીર છે. તેમાં અલ્પમ નાનકડું અને તુચ્છ ખરાબ એવું પૂંછડું છે, કે જેમ ચાલતો જાય તેમ અલાવતું જાય, એટલા માટે એને આપણે તુચ્છ કહીએ એટલે કે ખરાબ. મજાક્યું. અરે વાહ, કેવું વિચિત્ર એટલે કે કેવું અદ્ભુત છે. જેમ આગળ વાત કરીએ એટલે કે હાથીનું જે છે એ દરેક અંગો જે છે કંઈક ને કંઈક વિશેષ કરતા જાય છે. ત્યારબાદ છેલ્લી ચાર લીટી જે છે તેમની અંદર જે છે એની વાત કરી છે. તો પર્વત જે છે જોવા જઈએ પર્વત સદૃશ છે, એટલે કે પર્વત સમાન ગાત્રે એટલે કે શરીરમાં. એ શરીરમાં આપણે અર્થ લેવાનો છે, પણ ગાલ પણ થાય છે બીજો અર્થ. સરસપ. સરસપ એટલે કે સરસવ, જેને આપણે રાઈ કહીએ છીએ, શાકની અંદર નાખવામાં આવે છે. તે સનીભ. સમાન. નેત્રે એટલે આંખોમાં. કથમ. કેવું અતિ બલવા તળે વધારે શક્તિશાળી. એસા અંકુશ માત્રા. એટલે કે અંકુશ મત ફક્ત કેવો અથવા કેવું, ફક્ત અંકુશ થી. અંકુશ જે છે તે લોખંડનું અણીવાળું હથિયાર. પિતા હડર.
પર્વત સદૃશ એટલે કે પર્વત સમાન, ગાત્રે શરીરમાં પર્વત સમાન એટલે એને લમડા વાત કરી, ગાલની વાત, પર્વત સમાન ગાલમાં અથવા શરીરમાં, સરસપ, સરસપ એટલે કે સરસવ, રાય, સન્નિભ સમાન નેત્રી એટલે કે આંખો છે, એવડું મોટું શરીર, પર્વત જેવું મોટું શરીર જે છે એના ગાલ છે તેમાં નાની રાય હોય એવડી નાની નાની એની બે આંખો છે. અતિ બલવાન એટલે કે ખૂબ જ શક્તિશાળી, એસહ આ કેવો, આ કેવો ખૂબ જ બળવાન જે છે, જે અંકુશ માત્રા તહ ભીત, અંકુશ માત્રા એટલે કે ફક્ત અંકુશથી ભીત ડરેલો છે, આખી જે છે એ અંકુશ માત્રથી, ભલે કેવો અત્યંત શક્તિશાળી હોવા છતાં પણ આ અંકુશ, મહાવતના અંકુશથી તેને ચલાવનારા મહાવતથી, તેને આપણે મહાવત કહે છે તે માણસને, તે મહાવતના અંકુશથી લોખંડના અણીવાળા હથિયારથી એટલે કે એવડી વી સડી હોય લોખંડ કે તેનાથી જે છે ડરે છે, બાકી કોઈ પણ હથિયારથી તે ડરતું નથી. એટલે એ શું કહે છે કે પર્વત સમાન શરીરમાં સરસવ રાય જેવી બે આંખો છે અને આ કેવો બળવાન છે જે અંકુશ માત્રથી, અંકુશથી જ ડરેલો છે, ભીત જ. એટલે અહીંયા ચિત્ર આધારિત આખી કાવ્ય આપણે જોઈ, જો પાછું એક વખત કહી દઉં છું ગુજરાતી પછી હું લખાવું છું. હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી, દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે દેવોનું દિવ્ય અદ્ભુત સૃષ્ટિ સર્જન છે, તેની કેળ સમાન સુંડ છે અને સ્તંભ સમાન પાડા એટલે કે થાંભલા જેવા બે પગો છે, તેના સુપડાના આકાર જેવા બે કાન છે, તેમાં સફેદ અને લાંબા તેના બે દાંત છે, તેનું પેટ જે છે ભાંડાકાર એટલે કે ઘડાના આકારનું, ઉન્નત ઊંચું અને બૃહદ મોટું શરીર છે, તેનું અલ્પમ નાનકડું તુચ્છ પુચ્છમ પૂછડું છે. અરે વાહ કેવું અદ્ભુત છે, તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે રાયજી. અરે આ કેવો બળવાન છે જે અંકુશથી, ફક્ત અંકુશથી ડરેલો છે મહાત્મા. એટલે સમજાણું અહીંયા આપણે આ કાવ્યને જે છે એ પૂરું કરીએ છીએ. તો હવે પછી તેનું ભાષાંતર જે છે હું કહું એ રીતના ફકરો પાડતા જાઓ અને લખતા જાઓ. પેલી જે લીટી છે એટલે કે પેલી છ લીટી છે તેને આપણે એક સાથે લખશું અને પછીની પાછળ, એટલે કે ફકરો પાડીની અંદર લખવામાં પેલા લખો ફકરો પાડીને, હાથી હાથી હાથી, ત્રણ વખત હાથી લખો, હાથી હાથી હાથી, દેવોનું દિવ્ય સર્જન છે, હાથી હાથી હાથી, દેવોનું દિવ્ય અથવા અદભુત સર્જન છે, એના પછીની લીટી લખો અથવા તેની અંદર જ લખો, તેની કેળ સમાન સુંદ, તેની કેળ સમાન સુંદ અને થાંભલા જેવા બે પગ છે, તેની કેળ સમાન સુંઢ અને થાંભલા જેવા બે પગ છે. ત્યારબાદ બે લીટી છે તેનું ભાષાંતર, તેના સુપડાના આકાર
જેવા બે કાન, તેના સૂપડાના આકાર જેવા બે કાન, સફેદ અને લાંબા બે દાંત, તેના સફેદ અને લાંબા બે દાંત, સૂપડાના આકાર જેવા કાન અને સફેદ અને લાંબા બે દાંત. તો અહીંયા સુધી આપણે જોયું પેલી 6 લીટીનું, હાથી 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 દેવોનું દિવ્ય અદ્ભુત સર્જન છે, તેની કેળ જેવી અથવા સમાન સુંઢ અને થાંભલા જેવા બે પગ, સૂપડાના આકાર જેવા બે કાન અને સફેદ અને લાંબા બે દાંત. ત્યારબાદ ફકરો પાડીને લખ. તેનું પેટ ઘડાના આકારનું, ઘડા જેવા આકારનું, તેનું પેટ ઘડાના આકારનું, ઊંચું અને મોટું શરીર છે. તેનું પેટ ઘડાના આકાર જેવું ઊંચું અને મોટું શરીર છે. તેમાં નાનકડું અને તુચ્છ ઉછળું છે. તેમાં નાનકડું અને તુચ્છ ઉછળું છે. અરે વાહ, કેવું અદ્ભુત છે! ફરી વખત બોલું છું આખું. અરે વાહ, કેવું અદ્ભુત છે! તેનું પેટ ઘડાના આકારનું, ઊંચું અને મોટું શરીર છે. તેમાં નાનકડું અને તુચ્છ ઉછળું છે. અરે વાહ, કેવું અદ્ભુત છે! ત્યારબાદ છેલ્લો ફકરો પાડીને લખું. તેના પર્વત સમાન પર્વત જેવા શરીરમાં સરસવ જેવી બે આંખો છે. તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે. પર્વત સમાન શરીરમાં સરસવ રાય જેવી બે આંખો છે. અત્યંત બળશાળી, શક્તિશાળી આ કેવો ફક્ત અંકુશથી ડરેલો છે. અત્યંત શક્તિશાળી આ હાથી કેવો ફક્ત અંકુશથી ડરેલો છે. અત્યંત શક્તિશાળી આ હાથી કેવો અંકુશ, ફક્ત અંકુશ થી ડરેલો છે. એટલે અહીંયા જે છે એ આપણે કાવ્યનું જે છે ભાષાંતર પણ અહીંયા થઈ ગયું છે, એટલે કે આ રીતના એનું ભાષાંતર પણ રહેશે. એટલે આખે આખું બોલી દઉં છું, જોઈ લેજો એક વખત. હાથી 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 દેવોનું અદ્ભુત સર્જન છે, તેની કેળ જેવી સુંઢ છે, થાંભલા જેવા બે પગ છે, તેના સૂપડાના આકાર જેવા બે કાન, સફેદ અને લાંબા છે બે દાંત છે, તેનું પેટ ઘડાના આકારનું, ઊંચું અને મોટું શરીર છે, તેમાં નાનકડું અને તુચ્છ ઉછળું છે. અરે વાહ, કેવું અદ્ભુત છે! પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે. અત્યંત શક્તિશાળી આ હાથી કેવો અંકુશથી, ફક્ત અંકુશથી ડરેલો છે. મહાવતના અંકુશ. એટલે કે અહીંયા જે છે એ તમારું આ કાવ્ય સંપૂર્ણ પૂરું થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિશેષમાં સ્વાધ્યાયની અંદર જે છે જેમ આપેલું છે કે તમારે જાતે કરવાનું છે, તો હું તમને સમજાવી દઉં છું જે હોમવર્ક મારે છે.
વિશેષની અંદર જે છે એ અહીંયા સંધિ આપી છે કે ત્રણ ત્રણ શબ્દ જે જોડાયેલા છે તે આપેલા છે. ઉન્નત બૃહસ શરીર, આ જે શબ્દ છે તેની અંદર ત્રણ શબ્દ ઉન્નત પ્લસ બૃહત પ્લસ શરીર, આ રીતના ત્રણ શબ્દ સમાયેલા છે જેને આપણે સંધિ કહીએ છીએ. અને બીજો એક શબ્દ જે છે કથમ અતિ બલવાન, તેમાં પણ બે શબ્દ કથમ પ્લસ અતિ બલવાન. બે શબ્દ અહીંયા સંધિ કરેલા છે. સ્વાધ્યાયની અંદર જે છે નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો એટલે કે બોલવાના. દૈવી સૃષ્ટિ કદલી સદૃશી શુંડા સ્તંભ સમાના સૂર્પાકારો કર્ણો ભાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ પુચ્છમ પર્વત સદૃશે અને અંકુશ માત્રા. બીજા પ્રશ્નની અંદર હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ આપેલા કોઠામાં લખ, એટલે લીટી કરેલા છે તે પ્રમાણે તેના ભાગ લખવાના રહેશે. એ તો તમારી જાતે કરી શકો. ત્રીજા પ્રશ્નમાં કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો એટલે કે સારા અક્ષરે લખવાનું જોઈ જોઈને, એટલે કે કાવ્યની પંક્તિઓ જે છે એ જ લખી રાખવાની. યોગ્ય જોડકા જોડો તે પણ પાઠના આધારે છે. તો ગાત્રે પૂછે તો તેમાં આમાંથી કયું આવશે, પર્વત સદ્રશે ગાત્રે એટલે કે ત્રીજું આવશે. દંતો તો દંતો કેવા છે, દીર્ઘો પાંચમું આવશે બીજા. ત્રીજું જે છે સુંડા તો સુંડ કેના જેવી છે, બીજું કદલી સદૃશી જેવી. ઉદરમ એનું પેટ જે છે કેવું છે, ભંડાકાર. કેવું છે, ભંડાકાર મોટું પેલું. અને કર્ણો જે છે કાન કેવા છે, ચોથું સૂર્પાકાર સુપડાના આકાર છે. તો કે જોડકા પ્રત્યેના તમે જોડી શકો કાવ્ય આધારે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે છે તે ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખ. તો કેળ જે છે તો કદલી, સુપડું છે તો કે સુર્પાકાર, સ્તંભ થશે થાંભલો અને છેલ્લું છે એ કુંભ. એવી રીતના એના નામ લખાય છે એટલે પાંચ પ્રશ્નો ત્યાં પૂરા થશે. એટલે સરસ મજાનું કાવ્ય આપણે અહીંયા પૂરું કર્યું છે. એટલે કે પાંચમું કાવ્ય જે છે હસ્તી 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 એ સરસ રીતે પાકું કરવાનું, ત્યારબાદ એના શબ્દો જે છે જોવાના અને પછી એનું ભાષાંતર કરવાનું અને પછી સ્વાધ્યાય કરવાનો. એટલે આ કાવ્ય જે છે અતિ મહત્વનું. એવી રીતના આ કાવ્ય આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછી પાછા મળશું ત્યારે નવા પાઠ સાથે, ત્યાં સુધી આ કાવ્યને વ્યવસ્થિત તૈયાર કરવા અને પછી પાછા જ્યારે મળશું ત્યારે નવા ટોપિક સાથે એટલે નવા વિષય નવા પાઠ સાથે આપણે મળશું. તો ત્યાં સુધી બધાને મારા અસ્તુ.